હેલો ફ્રેન્ડ્સ વન્સ અગેન વેલકમ ટુ યાના મેથ્સ ચેનલ આ વિડીયોમાં આપણે ત્રિકોણમિતિનો પરિચય પ્રકરણ પર આધારિત ખૂબ જ અગત્યના એક્ઝામમાં પૂછી શકાય તેવા ટૂંકા પ્રશ્નોનો અભ્યાસ કરીશું પહેલો ક્વેશ્ચન જુઓ જો કોસ એ બરાબર ચાર પંચમાં હોય તો ટેન એ બરાબર ખાલી જગ્યા એટલે કોસ એ બરાબર અહીંયા છે ચાર પંચમાં એટલે એક ત્રિકોણ અહીંયા પસંદ કરીશું આપણે ત્રિકોણ એબીસી કે જેમાં ખૂણા એ સિવાયનો કોઈ પણ ખૂણો કાટખૂણો રાખી શકાય એટલે કે આપણે અહીંયા રાખીએ છીએ ખૂણો બી નેવો અંશનો છે કોસ એ બરાબર એની પાસેની બાજુ એટલે એ બી અને કર્ણ એટલે એ સી બરાબર ચાર પંચમાં એટલે આપણે આને આ રીતે લખી શકીએ કે બી ભાગ્યા ચાર બરાબર એસી ભાગ્યા પાંચ અને આ બંને ગુણોત્તા સમાન છે એને આપણે ધારી લઈએ કે તો એ નું માપ થશે અહીંયા ચાર કે અને એસી નું માપ થશે અહીંયા પાંચ કે હવે એ નું માપ અહીંયા ચાર કે છે એસી નું પાંચ કે છે જો આપણે પાયથાગોરસ નો પ્રમય અહીંયા એપ્લાય કરીએ કે ત્રિકોણ એ માં ખૂણો બી નેવું અંશ છે તો પાયથાગોરસ ના પ્રમાય મુજબ જો અહીંયા બીસીનું માપ શોધવામાં આવે તો બીસી નું માપ ત્રણ કે મળે જે આપણને ખબર છે તો આપણને પૂછ્યું છે હવે શું ટેન એ નું મૂલ્ય તો ટેન એ આપણને અહીંયા મળશે એની સામેની બાજુ એની સામેની બાજુ અહીંયા બતાવે છે બીસી અને પાસેની બાજુ છે એ બી એટલે કે ત્રણ કે ભાગ્યા ચાર કે તો નીકળી ગયા તો આપણો આન્સર શું આવે છે ત્રણ ભાગ્યા ચાર બરાબર છે એવો સેમ એક્ઝામ્પલ જો સાઈન થીટા બરાબર એ ભાગ્યા બી તો કોસ્ટ થીટા શોધવા છે તો આ એક્ઝામ્પલ તો આ રીતે પણ સોલ્વ કરી શકાય કે ભાઈ કોસ્કવેર થી સમ છે સાઇન થીટા અહીંયા એ ભાગ્યા બી છે તો અહીંયા લખીશું એ સ્કવેર ભાગ્યા બી સ્કવેર કારણ કે અહીંયા સ્ક્વેર છે અહીંયા બી લસા લઈશું તો આપણને મળ્યા બી સ્કવેર માઇનસ એ આ છે અહીંયા કોસ્કવેર અહીં આપણને શું મળ્યું આ કોસ આપણે અહીંયા જોઈએ છે એટલે આનું વર્ગમૂળ તો બી સ્કવેરનું વર્ગમૂળ તો બી મળી જાય પણ બી સ્ક્વેર માઇનસ એ સ્કવેરનું વર્ગમૂળ નથી નીકળતું એટલે આને વર્ગમૂળમાં લખીશું એટલે કે રૂટ બી સ્કવેર માઇનસ એ સ્ક્વેર અપોન બી આપણો સાચો જવાબ છે નવ એક્ઝામ્પલ સાઈન આલ્ફા બરાબર વન બાય ટુ અને કોસ બીટા બરાબર વન બાય ટુ તો આલ્ફા પ્લસ બીટા અહીંયા શોધવા છે હવે આલ્ફા પ્લસ બીટા કેવી રીતે મળે તો પેહલા આલ્ફા અલગથી શોધીએ જો સાઇન આલ્ફા વન બાય ટુ હોય તો આલ્ફા આપણને ત્રીસ મળે છે કોસ બીટા બરાબર વન બાય ટુ તો બીટા આપણને સાહીઠ અંશ મળે તો આલ્ફા પ્લસ બીટા આપણને મળી ગયા ત્રીસ અંશ પ્લસ સાહીઠ અંશ એટલે કે નેવો અંશ આલ્ફા પ્લસ બીટા આપણને કેટલા મળ્યા નેવો આ પણ એક સારો ક્વેશ્ચન છે ઘણી બધી વાર પેલા પૂછાયું છે એક્ઝામમાં કે સાઈન માઇનસ પસ થીટા બરાબર એટલે પૂછવાની પદ્ધતિ જુદી હોય આની આ સેમ ના હોય પણ આવું સમીકરણ તમને આપ્યું હોય કે સાઈન થીટા માઇનસ થીટા ઝીરો તો આપણને ખબર પડી જાય કે સાઈન છે જો આવું થાય તો અંશ હોય ત્યારે હવે આપણને પૂછ્યું છે સાઈન ટુ ધી પાવર ફોર થીટા પ્લસ કોસ્ટ ટુ ધી પાવર ફોર થીટા એટલે ચાર ચાર ઘાટ બરાબર સાઈનની પિસ્તા સાઈનની ચાર ઘાત પિસ્તાળીસ અંશ માટે કોસની ચાર ઘાત પિસ્તાળીસ અંશ માટે સાઈન પિસ્તાળીસ મળે છે વન બાય રૂટ ટુ અને કોસ પિસ્તાળીસ પણ વન બાય રૂટ ટુ વન બાય રૂટ ની ફોર પાવર ચાર ઘાત વન બાય નો જો વર્ક કરવામાં આવે તો વન બાય ટુ અને ફરી એનો વર્ક કરે તો વન બાય એટલે વન બાય ફોર પ્લસ તો આપણને આન્સર મળી ગયો વન બાય ટુ આન્સર કેટલો મળે વન બાય ટુ અહીંયા રૂટ ટુ છે બરાબર છે ટેન્સ્કેટા માઇનસ ઇક્વલ ટુ બ્લેન્ક આપણી પાસે નિત્ય છે સેક્સવેટા માઇનસ ટેન સ્ક્રથીટા ઇક્વલ ટુ વન પણ આપણે અહીંયા પૂછ્યું છે ટેન સ્કવેર માઇનસ અહીંયાથી માઇનસ નિશાની હું કોમન લઉં છું અને એ માઇનસ નિશાનીને સામે લઈ જઈએ તો આપણને મળે સ્કવેર થી માઇનસ આ માઇનસ નિશાની એક ના તો માઇનસ એક તો આન્સર માઇનસ વન અને છે અપોન્ટ સાઈન સ્ક્વેર થીટા માઇનસ વન વન અપોન્ટ સાઈન્કવેર થીટા એટલે કે કોસેક સ્ક્વેર થી એક ભાગ્યા સાઈન એક ભાગ્યા સાઈન થીટા એટલે કોસેક થીટા

નિત્યસમ તો આપણને ખાસ આવડવા જોઈએ છે એક સારો એક્ઝામ્પલ છે પેલા એક બે વાર પૂછાયો છે એક્ઝામમાં કે અહીં સાઈને પ્લસ સાઈન વર્ગે બરાબર એક આપણને આપેલા છે તો આના પરથી આપણને શું મળે છે તો સાઈને બરાબર વન માઇનસ સાઇન્સ અને વન માઇનસ સાઈન્સ એટલે કે નિત્યસમ પ્રમાણે કો આને આપણે અત્યારે અહીંયા મૂકી રાખીએ હવે આપણે શોધવું છે કોસ્કે પાવર ફોર એ જ્યાં પણ કોસ્કેર છે ત્યાં પરિણામ નંબર એક પરથી લખી દઈશું સાયને એટલે કે આ કોસ્કે પ્લસ હોલ સ્ક્વેર કારણ કે ચાર ઘાત છે અહીંયા તો આને તો લખીશું આપણે સાયને કારણ કે કોસ્કેરે તો સાઈને છે અને પણ સાઈને લખીશું અને પાછો બાર એક સ્કવેર છે આપણે મૂલ્ય શોધું છે કોસ્કેશ ટુ ધી પાવર ફોર બરાબર જોઈએ શું આવે છે હવે સાયને પ્લસ સાયન્સ ક્યારે સાઈને પ્લસ તો પહેલા જ આપેલું છે વન તો આન્સર આપણને શું મળી ગયો વન કારણ કે સાઈને પ્લસ સાયન્સ કેરે આપણને પહેલા આપેલું જ છે વન વન બાય ટુ ક્યારે આવે ખૂણો કેટલો હોય તો આપણને ખબર છે ત્રીસ અંશ માટે એટલે આ ખૂણો ત્રીસ નો થયો તો આપણને એક્સ મળી ગયા આવે કે ત્રીસ માઇનસ દસ એટલે કે એક્સ બરાબર 20 x બરાબર આપણને કેટલા મળે છે વીસ મળે એક્ઝામ્પલ ટેન સિક્સટીન સાહીઠ 1030 1060 ટેન ત્રીસ અંશ ટેન સિક્સટી એટલે રૂટ થ્રી એન્ડ ટેન થર્ટી એટલે વન અપોન રૂટ થ્રી રૂટ થ્રી ઉપર ગયા થ્રી અપોન વન તો આન્સર થ્રી આન્સર કેટલો થ્રી અહીંયા જુઓ સાઇન્સ સ્ક્વેર ટ્વેન્ટી નાઇન ડિગ્રી પ્લસ સાઇન સ્ક્ર સિક્સટી વન ડિગ્રી આ વિશિષ્ટ ખૂણા નથી વિશિષ્ટ ખૂણા કયા કયા ઝીરો ત્રીસ પિસ્તાળીસ સાઈઠ નેવું આ બધા વિશિષ્ટ ખૂણા કહેવાય આ વિશિષ્ટ ખૂણા નથી એટલે કે આપણને આના મૂલ્યો ખબર નથી સાઈન ઓગણત્રીસ નું હોય તો ખરું પણ આપણને ખબર નથી sin એકસઠ નું પણ મૂલ્ય હોય પણ આપણને ખબર નથી પણ તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ એકસઠ અંશ નું આ રીતે લખી શકું તો નેવું માઇનસ ઓગણત્રીસ સાઈન્સ સ્ક્વેર ટી નાઇન પ્લસ સાઈન નાઇન્ટી માઇનસ થીટા સાઈન નાઇન્ટી માઇનસ થી તો આપણને મળે છે કોસ થીટા કોસ અને થી પરંતુ અહીંયા સ્કવેર લખવું પડે કારણ કે અહીંયા સ્ક્વેર છે અહીંયા શું છે સાયન્સ સ્ક્વેર છે તો અહીંયા કોસ સ્ક્વેર થાય હવે આપણી પાસે એક નિત્ય છે કે સાયન્સ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા વન આ બંને ખૂણા સરખા હોવા જરૂરી છે તો સરખા તો છે એટલે આનો આન્સર પણ અહીંયા શું આવે વન આવે આ એક્ઝામ્પલ જુઓ સેક્સ ટુ ધી પાવર ફોર એ માઇનસ ઓપ્શન કોમન લઈએ તો બ્રેકેટમાં બાકી રહેશે સેક્સ સ્ક્ માઇનસ વન સેક્સવેરે માઇનસ વન તો નિત્ય સમ પ્રમાણે ટેન સ્ક્વેરે થઈ ગયા આપણું નિત્ય આવું છે કે સેક્સ સ્ક્રે માઇનસ ટેન સ્ક્વેરે તો આન્સર વન તો સેક્સવેરે માઇનસ વન ઇક્વલ ટુ ટેન સ્કે અથવા તો સેક્સવેરે બરાબર વન પ્લસ કેરે જે રીતે લખવો એ રીતે લખી શકાય આ સેક્સક્વેરે છે તો આને લખીશું આપણે વન પ્લસ અને આ સેક્સક્રે માઇનસ વન છે એને લખીશું ટેન હવે ગુણાકાર કરી લઈએ તો આપણને આપણો જવાબ મળી જાય

આવો એક્ઝામ્પલ જ્યારે પણ હોય છેદમાં વન પ્લસ કોસ હોય વન માઇનસ કોસ હોય વન પ્લસ હોય તો વન માઇનસ સાઇન હોય તો એકચ્યુલી કરવાનું શું તો જે નિશાની છેદમાં છે વન આ પ્લસ વાળી નિશાની તેનાથી વિરુદ્ધ નિશાની લઈ લેવાની અને ગુણાકાર ભાગાકાર કરી દેવાનો બાકીના બધા પદ એના એ જ રાખવાનું એટલે કે વન પ્લસ કોસ માટે શું લઈશું આપણે વન માઇનસ કોસ વન માઇનસ કોસ વાળી ગુણાકાર ભાગાકાર કરવાનો તો સાઇન થી માઇનસ કોસ વન માઇનસ કોઈ પ્લસ બી એ માઇનસ બી સ્વરૂપ તો એ સ્કવેર માઇનસ પ્રમાણે વન સ્ક્સ કોસ સ્ક્વેર એટલે કે સાઇન थीटा ઇન્ટુ વન માઇનસ 1 થીટા વન માઇનસ કોસ એટલે કે સાઈન સ્ક્વેર એક વખત sin સાઈન નીકળી જશે તો આન્સર વન માઇનસ કોટા ના છેદમાં સાઇન ઓપ્શન પ્રમાણે જવાબ શોધીએ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ વન માઇનસ સાઇન થીટા ઇન્ટુ વન પ્લસ સાઇન અહીંયા એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી સ્વરૂપ છે તો સૂત્ર પ્રમાણે એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર લખી શકાય એ સ્કવેર એટલે વન સ્ક્ર વન માઇનસ સાઈન સ્ક્વેર વન માઇનસ સાઇન સ્ક્ર એટલે કે કોઈ આન્સર શું આવે છે કો સ્કવેર થી સેફી ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક આન્સર જો આ બધા આન્સર ટેનમાં છે મોટેભાગે આ એક જ આન્સર અહીંયા સાઈનમાં છે તો આપણને નિત્ય તો ખબર છે કે પ્લસ ટેન સ્ક્વેર લખી શકાય આ ટેન સ્ક્રને આપણે ક્યાં લઈ જઈશું રાઈટ સાઈડ અહીંયા તો સેક થીટા છે એટલે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે કે રૂટ વન પ્લસ ટેન્સ આન્સર શું આવશે બી આવો પ્રશ્ન કોસેકથી પણ પૂછી શકાય કે કોસેકથી આવે રૂટ વન કોટ સ્ક્વેર થી આપણે નિત્ય સમય વાપર્યું સેક્સ માઇનસ ટેન ઇક્વલ ટુ વન

નવ પ્રશ્ન આપણને ખબર છે કે સાઈન અને કોસેક નો ગુણાકાર એક થાય કેવી રીતે કોસેક એટલે એક ભાગ્યા લખી શકાય સાઈન સાઈન તો અહીંયા કેન્સલ થયા એટલે આન્સર આપણને વન મળે એટલે

તો સાઈન થીટા બરાબર કોસ નાઇન્ટી માઇનસ થીટા લખી શકાય જો આ બંને બાજુ કોસ થઈ ગયા હવે કોસ એક્સ બરાબર કોસ વાય હોય તો એક્સ બરાબર વાય લખી શકાય શરત કેટલી બંને લઘુ પણ હોવા જોઈએ બસ એટલી શરત બીજી કોઈ શરત નથી વધારાની અહીંયા બંને ખૂણા લઘુ પણ છે એટલે કે આપણે લખી શકીએ કે એટ થીટા અહીંયા જે ખૂણો છે

આપણને અહીંયા પ્રશ્નમાં શું આપ્યું છે રૂટ થ્રી આન્સર શું મળે છે વર્ગમૂળમાં ત્રણ અહીંયા પણ જો સાઈન અને કોસ્ટ નું કોમ્બિનેશન છે બેમાંથી કોઈ એક ખૂણો બદલી નાખવાનો સાઇન ફોર્ટી ફાઈવ ડિગ્રી પ્લસ થી માઇનસ તો આપણે આને લખી શકીએ આજે સાઈન છે ને કે કોસ નાઇન્ટી માઇનસ આપણો થીટા છે ફોર્ટી પ્લસ થીટા કોસ નાઇન્ટી એટલે બીજું જે પદ છે કોસ ફોર્ટી ફાઈવ ડિગ્રી માઇનસ થીટા એને આપણે એઝ ઇટ ઇઝ રાખી તો કોસ નાઇન્ટી પછી આ બ્રેકેટ ઓપન કરીએ આપણે

એક સારો પ્રશ્ન છે કે આપેલા છે અને બીજું એક સમીકરણ આપ્યું છે એ સાઈન થિટા માઇનસ બી કોટા ઇક્વલ ટુ થ્રી અને અહીંયા સ્ક્વેર શોધવો છે એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર તો આ સમીકરણમાં હું બંને બાજુ વર્ગ કરું બંને બાજુ

ઇક્વલ ટુ સિક્સટીન આપણે નામ આપી દઈએ પરિણામ એક એવું એક બીજું સમીકરણ છે એને પણ આપણે સ્ક્વેર કરીને લખીએ ઇક્વલ ટુ થ્રી એ સાઇન થીટા માઇનસ બી કોટા ઇક્વલ ટુ થ્રી આને પણ બંને બાજુ સ્ક્વેર કરી લઈએ તો એ સાઇન થીટા માઇનસ બી કોટા હોલ સ્કવેર સ્ક્વેર એટલે કે 9 હવે એક્સ માઇનસ વાય હોલ ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ એટલે અહીંયા મળે એ સ્કવેર સાઇન સ્કવેર માઇનસ ટુ મધ્યમ પદ ટુ એ કોસ અને પ્લસ બી સ્ક્વેર કોસ ઇક્વલ ટુ નાઇન પરિણામ નંબર બે તમે જોઈ શકો છો અહીંયા મધ્યમ પદ બંનેનું સરખું આવ્યું પણ નિશાની વિરુદ્ધ છે કેવી છે વિરુદ્ધ છે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો આનો એક મતલબ એવો થાય કે બંને સમીકરણનો સરવાળો કરીએ સમીકરણ એક અને તો આ મધ્યમ પદ નીકળી જશે બરાબર પરિણામ એક અને બે નો સરવાળો લેતા પરિણામ એક અને બે નો સરવાળો લેતા બરાબર છે તો જુઓ પરિણામ એકમાં જુઓ એ સ્કવેર કો સ્કવેર પ્લસ ટુ એ પ્લસ બી સ્કવેર સાઇન્સ એવું છે ઇક્વલ ટુ સિક્સટીન અને પરિણામ બીજું છે એ માઇનસ ટુ એ બી ઇન્ટ સાઇન પ્લસ બી સ્કવેર કોસ સ્ક્નો આપણે સરવાળો કરી લઈએ તો આપણને આપણો જવાબ મળી જશે સોળ ને નવ પચીસ આ મધ્યમ પદનો નીકળી જશે એ સ્ક્વેર કોસ સ્ક્ર પ્લસ એ સ્કવેર સાઇન સ્કવેર અહીંયા એ cos² કો સ્ક્ર પ્લસ એ સ્કવેર સાઇન્સર લખું છું અને અહીંયા બી સ્ક્વેર સાઇન્સ સ્ક્વેર પ્લસ બી સ્કવેર કો સ્ક્ર લખ્યું બે પદમાંથી એ કોમન બ્રેકેટમાં રહ્યા કો પ્લસ એટલે વન અહીંયા બી સ્ક્વેર લખું છું કોમન સાઈન્સ સ્ક્વેર પ્લસ કો 25 વન ઇક્વલ ટુ ટ્વેન્ટી તો આન્સર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી મળે

બરાબર આ ત્રણ પદ છે ત્રણેયનો ગુણાકાર છે કોસેક એટલે ભાગ્યા જો તમને ખબર ના પડતી હોય કોઈ એક્ઝામ્પલ કેવી રીતે સાબિત કરવાનું કે રીતે આન્સર લાવવાનું તો સૌથી પહેલા તો બધું સાઇન અને કોસમાં ફેરવી નાખવાનું દરેક પદને સાઈન અને કોસમાં આપણે રૂપાંતર કરી દેવાનું એટલે તમને થોડો આઈડિયા આવે સેક થીટા એટલે વન અપોન કોસ થી પછી કોટ એટલે વન અપોન ટેન થીટા અહીંયા બધું સાઈન સાઈનમાં રાખ્યું અહીંયા કોસ કોસ માં રાખ્યું આ ધારો કે ટેન ટેનમાં રાખ્યું પછી જોઈએ શું થાય છે તો અહીંયા લસા લઈએ

વન માઇનસ કો એટલે કે સાઇન સ્ક્વેર થીટા છેદમાં કોસ થીટા વન પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્કવેર અને છેદમાં ટેન બરાબર ચલો અહીંયા પણ બધું સાઈન કોસમાં રાખીએ પણ એ પેલા જો અહીંયા સાઈન સાઈન એક એક ઘાત નીકળી ગઈ અહીંયા કોસ ની એક એક ઘાત નીકળી ગઈ એટલે અહીંયા કોસ થીટા બાકી રહ્યા અહીંયા સાઈન થીટા બાકી રહ્યા સેક એટલે એક ભાગ્યા કોસ લખીશું ટેન્ડ છેદમાં છે એટલે સાઈન ભાગ્યા કોસ પણ છેદનો છેદ આવે અંશમાં આ રીતે તો ફરી અહીંયા જોઈન સાઈન ગયા પછી કોસ કોસ વર્ગ થયો અહીંયા અને છેદમાં કોસ પર નીકળી ગયા તો આપણને ફાઇનલ આન્સર મળે છે વન ફાઇનલ આન્સર શું મળે છે અહીંયા વન મળે છે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન

સૂત્ર વાપરીશું કે એ સ્કવેર માઇનસ બી સ્કવેર તો એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી વર્ક છે b સ્કવેર માઇનસ સાઈન સ્ક્વેર અને કો સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર થીટા તો કો માઇનસ સાઇન સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ રાખીશું

આપણને ખબર છે કે ટેન અને કોટ એકબીજા માટે વ્યસ્ત છે વ્યસ્ત ત્રિકોણમિત્ય ગુણોત્તરો છે તો બંનેનો ગુણાકાર એક થાય જેમ બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર એક થાય એમ બે વ્યસ્ત ત્રિકોણ મિત્ય ગુણોત્તરોનો ગુણાકાર પણ એક થાય અને કોટ થીટા એટલે કોષ ભાગ્યા સાઈન ટેન એટલે સાઈન ભાગ્યા કોસ તો તમે જોઈ શકો છો અહીંયા સાઈન સાઈન નીકળી ગયા કોસ કોસ નીકળી ગયા એટલે વન એટલે આપણે એને વન લખ્યા છેદમાં સેકથીટા અને વન અપોન સેક થીટા એટલે કે કોસ થીટા

ઓપ્શન સી આપણો સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ટેન વનગ્રી ઇન્ટુ ટેન ટુ ડિગ્રી ઇન્ટુ ટેન ક્યાં સુધી ટેન એટી સુધી હવે આવા પ્રશ્નોનો જવાબ કઈ રીતે સમજી લો તો કોટિકોણ માટેની જોડ તમારે શોધી દેવાની તો એકનો કોટિકોણ નેવ્યાસી થાય અહીં લખીશું ટેન વન ડિગ્રી ઇન્ટુ ટેન એટી પછી બે માટેનો પોટિકોન થાય તો એવન થાય તો સેવન ક્યાં સુધી ડેસ 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 તો ફોર્ટી ફોર માટેનો પોટિકોન માટેનો ફોટિકો ફોર્ટી સિક્સ તો એક પદ બાકી રહ્યું આમાં બધું જ આવી ગયું એક થી નેવ્યાસી સુધીની બધી સંખ્યાઓ અહીંયા છે એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે ત્યાં સુધી નેવ્યાસી સુધી હવે આ બંને કેવી રીતે લખાય તો ટેન વન અને ટેન નેવ્યાસી નો કોટિકોણ એક તો આ લખાય પ્રશ્ન છે એટલે આપણે ટેન નેવ્યાસી અંશ છે એને ટેન નેવ્યાસી ના બદલે કોટ એક લખી દઈએ બરાબર પછી આ બેને કેવી રીતે લખાય તો ટેન ટુ છે

ટેન નું થઈ જાય કોટ આ ટેન ફોર્ટી એકલા બાકી વિશિષ્ટ ખૂણો છે એનું મૂલ્ય આપણને ખબર છે ખ્યાલ છે જ એટલે આ બંનેનો ગુણાકાર એક આ બંનેનો ગુણાકાર પણ એક આ બંનેનો ગુણાકાર પણ એક ડેશ છેલ્લે આ બંનેનો ગુણાકાર પણ એક અને આ તો ઓલરેડી એક છે જ લખે કે ના લખીએ ચાલે તો આન્સર આવ્યો શું આવે છે એક ગુણ્યા એક ગુણ્યા એક ક્યાં સુધી ફોર ટેન થી ઇક્વલ ટુ થ્રી તો ટેન થીટા મળી ગયા થ્રી બાય ફોર આપણે શોધવા છે ટા આન્સર બે રીતે પેલા ટેન થ્રી ટેન નું મૂલ્ય આપ્યું છે થ્રી બાય ફોર તેના પછી તમારે સાઇનનું મૂલ્ય અને કોસ્ટનું મૂલ્ય શોધવું પડે સાઈનનું મૂલ્ય આવશે ફોર બાય ફાઈવ અને કોસ નું મૂલ્ય આવશે ફોર બાય ફાઈવ કાટકોન ત્રિકોણ દોરીને તમે આ બંને મૂલ્યો શોધી શકો છો બરાબર એક તો આ મેથડ છે અને એક બીજી મેથડ આપણી પાસે અહીંયા મૂલ્ય છે તો આખું જે પદ છે એ ટેનમાં ફેરી નાખીએ એટલે એટલે તો ભાગ્યા કોસ સાઈનના છેદમાં કોસ મૂકી દઈએ તો ટેન મળી જાય મતલબ સાઈન તો આ બે જગ્યાએ છે અંશમાં અને છેદમાં બંનેમાં સાઈન તો છે એટલે અંશને સાઈન અંશના દરેક ઘટકને કોસ વડે ભાગાકાર કરીશ તો મારે છેદમાં પણ ભાગાકાર તો કરવો જ પડે તો છેદના દરેક ઘટકને કોસ થીટા વડે ભાગાકાર કરીશ તો જો શું થાય છે બંનેનો અલગ અલગ છેદ આપી દઈએ તો ફોર સાઇનથીટા ભાગ્યા કોસ થીટા માઈનસ

4 તો છે જ અને પ્લસ વન હવે જો ટેન થી મૂલ્ય અહીંયા સીધું મૂકી શકાય થ્રી બાય ફોર આપેલું છે ટેન થી મૂલ્ય કેટલું આપેલું છે થ્રી બાય ફોર અહીંયા લખીએ આપણે ફોર ઇન્ટુ થ્રી બાય ફોર માઇનસ વન ફોર થ્રી બાય ફોર પ્લસ વન તો આપણને મળે છે ફોર ફોર નીકળ્યા એટલે થ્રી માઇનસ અહીંયા થ્રી પ્લસ વન એટલે કે ટુ બાય ફોર ટુ બાય ફોર એટલે કે વન બાય ટુ આન્સર આપણને મળશે વન બાય ટુ આન્સર કેટલો મળે છે આ પ્રકારનું એક્ઝામ્પલ તો ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે ટેન સેવન થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ ફાઈવ થી માઇનસ થર્ટી ડિગ્રી આ પ્રકારનું એક્ઝામ્પલ એટલે સાઈન અને કોસ સામ સામે હોય ટેન અને કોટ સામસામે હોય અથવા તો સેક અને કોસેક સામસામે તમને થી મૂલ્ય શોધવાનું પૂછેલું હોય તો આપણે એક જ કામ કરવાનું કે ટેનને કોટમાં ફેરી નાખવાના અથવા તો કોટ ને ટેનમાં ફેરવી નાખવાના જે તમને ઈઝી લાગે એ કામ કરવાનું આ ટેન ને કોટમાં ફેરવવા હોય તો આ જે ખૂણો છે નેવું માંથી બાદ કરવો પડે તો ડાબી બાજુ અને જમણી બાજુ જો બંને કોટ થઈ ગયા ડાબી બાજુ જમણી બાજુ બંને સમાન છે મતલબ આ બે ખૂણા સરખા થયા

શું કરીશું સાઈન ટુ ધી પાવર ફોર છે માઇનસ કોસ ટુ ધી પાવર ફોર છેદમાં સાઇન્સ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર તો આ રીતે લખાય સાઇન્સ સ્કવેર નો સ્ક્વેર માઇનસ કો સ્ક્વેર થીટા નો પણ સ્ક્વેર છેદમાં સાઇન્સ સ્ક્વેર થીટા માઇનસ કો આના તો બે અવયવ પડે કયા કયા બે અવયવ તો એક તો sin²-cos² માઇનસ અને સાઇન્સ cos² પ્લસ કો કારણ કે એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર એ માઇનસ બી આવો એક્ઝામ્પલ આપણે આગળ જોયો અને છેદમાં માં સાઈન્સ માઇનસ તો છે જ તો આ પત્તો નીકળી ગયા તો આપણને જવાબ મળ્યો સાયન્સ સ્કવેર પ્લસ કોઈન્સ પ્લસ કો એટલે કે વન આન્સર શું મળે છે એક્ઝામ્પલ જોઈએ કોસ ઝીરો ડિગ્રી કોસ થર્ટી ડિગ્રી કોસ ફોર્ટી ફાઈવ ડિગ્રી કોસ સિક્સટી ડિગ્રી કોસ નાઇન્ટી ડિગ્રી ની કિંમત કેટલી ઝીરો કેવી રીતે કોસ ઝીરો વન થાય પછી આ બધા ભલે મૂલ્ય આપણને ખબર હોય કે ના હોય બરાબર કોસ થર્ટી રૂટ થ્રી બાય ટુ કસ ફોર્ટી ફાઈવ વન બાય રૂટ ટુ કસ સિક્સટી વન બાય ટુ પણ આ તો જીરો છે તો આનો જવાબ શું આવે ઝીરો કોઈક વાર આ એક્ઝામ્પલ આ રીતે પૂછેલો હોય કે કોસ ઝીરો કોસ વન કોસ ટુ અપ ટુ કોસ નાઇન્ટી તો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ કોષ વન ડિગ્રીને કેવી રીતે અને શું કરવાનું કોસ ટુ ને શું કરવાનું તો જો આ બધું ગુણાકારમાં છે અહીંયા તો આપણને આ મૂલ્ય તો ખબર છે કોસ નાઇન્ટી જીરો આગળ ભલે ને ગમે તે મૂલ્ય આવે પણ ઝીરોનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો જવાબ ઝીરો એટલે આનો આન્સર ઝીરો આવે આપણને એક જ મૂલ્ય ખ્યાલ છે 0 તો બધું 0 થઈ જાય બાય રૂટ ટુ ઇન્ટુ વન બાય રૂટ ટુ વન બાય રૂટ ટુ વન બાય રૂટ ટુ અઉસમાં વન ઇન્ટુ વન એટલે વન છેદમાં રૂટ ઇન્ટુ એટલે ટુ જવાબ વન અપોન ટુ બરાબર